गुड मॉर्निंग एवरीबडी। स्वाध्याय 3.3 प्रश्न नंबर 3 कोयडा उकेल छे। એમ આપણે અત્યાર સુધી બે રકમ જોઈએ, આજે બીજી રકમ જોઈએ। રકમ વાંચીએ। ક્રિકેટ ટીમના એક કોચ, 7 બેટ અને 6 દડા, રૂપિયા 3800 માં ખરીદે છે। 3800 રૂપિયામાં 7 બેટ અને 6 દડા ખરીદે છે। પછી તેણે તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડા રૂપિયા 1750માં ખરીદ્યા, તો એક બેટની અને એક દડાની કિંમત ગણો। આપણે ગમે દાખલો હોય, ગમે વસ્તુની વાત કરી હોય, બરાબર આપણે હું જોઈ લેવાનું કઈ બે વસ્તુ છે। અગાઉ ખૂણાના માપ હતા, નાનો અને મોટો હતો। એક દાખલામાં સંખ્યા હતી, નાની મોટી સંખ્યા, આમાં બોલ અને બેટ એ બે વસ્તુની વાત આવી છે। પહેલાં બેટ આપ્યું છે એટલે આપણે બેટ માટે એક્સ ધારીએ, અને બોલ આપ્યું છે એની માટે વાય ધારીએ, એટલે આપણે શું ધારીશું? ધારો કે એક બેટની કિંમત એક્સ રૂપિયા છે અને એક બોલની કિંમત વાય રૂપિયા છે। ધારો કે એક બેટની કિંમત એક્સ રૂપિયા, એક બોલની કિંમત વાય રૂપિયા છે। હવે જે ક્રિકેટ ટીમનો કોચ છે એ 7 બેટ અને 6 બોલ ખરીદે છે, એટલે આપણે 7 બેટ અને 6 બોલ છે એની માટે કઈ રીતે લખીએ એ જોઈએ। તો દાખલા તરીકે એક બેટની કિંમત માની લો કે 400 રૂપિયા હોય, તો 3 બેટના કેટલા થાય? 400 × 3 એટલે 1200। એક બેટની કિંમત 600 રૂપિયા હોય, તો 5 બેટના કેટલા થાય? 600 × 5 એટલે કે 3000। ટૂંકમાં બેટની કિંમત માટે જે ધારેલું છે, એક બેટની કિંમત છે, એને ખરીદેલા બેટની સંખ્યા અને ગુણો, એટલે બેટ ખરીદવાના કુલ રૂપિયા કેટલા થાય મળે, એમ એક બેટની કિંમત આ દાખલામાં આપણે 1 રૂપિયા ધારી છે। તો 7 બેટની કિંમત કેટલી થાય? 7 × 1 એટલે 7×1 રૂપિયા થાય। 7 બેટની કિંમત બરાબર 7×1 રૂપિયા, એવી રીતે એક બોલની કિંમત વાય રૂપિયા છે, તો 6 બોલની કિંમત કેટલી થાય? 6 × 1 એટલે 6 રૂપિયા। 6 બોલની કિંમત બરાબર 6 રૂપિયા, 7×6 અને એના કુલ કેટલા રૂપિયા ચૂકવે છે? તો કે 3800 રૂપિયા ચૂકવે છે। એટલે આપણે પહેલું સમીકરણ કેવી રીતે થશે? 7×6y બરાબર 3800 રૂપિયા, આ આપણું પહેલું સમીકરણ છે। હવે બીજું સમીકરણ બનાવીએ, એની માટે શું સૂચના આપી છે? કે 3 બેટ અને 5 ગળા 1750 રૂપિયામાં ખરીદે છે, તો એક બેટની કિંમત એક્સ રૂપિયા હોય, તો 3 બેટની કિંમત કેટલી થાય? 3×1 રૂપિયા, અને 5 દડા ખરીદે છે, તો કે એક દડાની કિંમત વાય રૂપિયા હોય, તો 5 દડાની કિંમત કેટલી થાય? 5×y એટલે 5y રૂપિયા, અને એના કેટલા રૂપિયા ચૂકવે છે? 1750 રૂપિયા ચૂકવે છે, એટલે બરાબર કેટલા મૂકીશું આપણે? 1750 રૂપિયા મૂકીશું। આ આપણા આનો આપણે આદેશ તરીકે ઉકેલ મેળવીએ। તો પહેલા સમીકરણના આધારે આપણે ગણતરી કરીએ। છેદમાં લઈ જાય સામે જઈએ, એટલે x બરાબર 3800 − 6y છેદમાં કેટલા મળશે? 7। પહેલા સમીકરણમાં આપણે x ને સૂત્રનો કર્તા બનાવ્યો, હવે આ કિંમત આપણે જે બીજું સમીકરણ છે એમાં x ની જગ્યાએ મૂકવાની છે। બીજા સમીકરણમાં
બેટ કેટલા રન છે? 5. ત્રણ રન. લખવાનું કે સમીકરણ 2 માં x બરાબર 3800 - 6r/7 આદેશ લે. આ જે x ની કિંમત છે તે સમીકરણ 2 માં મૂકીએ. બીજું સમીકરણ આપણે કયું છે? 3x + 5y = 1750. જ્યાં x આવે ત્યાં x ની જગ્યાએ કેટલા મૂકશું? 38. તો 3800 - 6y / 7 - 5y = 1750. સાદું કરીએ, 3 અને 7 ના કઈ છેદ ઉગતા નથી. 3800 ગુણીશું અને 6 ગુણીશું. 3800 / 3 કરીએ, કામ છોડીએ, પેલા 2 0 મૂકી દીધા. 3 + 24 વધી આવી 2 3 9 11. 11 + 400 - 6y / 3 6 + 7 + 5y = 1750. હવે 7 ને 5y ચોકડી ગુણાકાર કરજો. આના છેદમાં કાંઈ 2 × 1 ધરને ગુણતાની આ રકમ છે, એટલે કે 11 + 400 - 18y = 5 + 7 ગુણાકાર કરજો. 5 + 7 = 35y. આખા છેદમાં 7 = 1750. હવે છેદના 7 છે, 1750 સાથે ગુણાકાર કરી લઈએ. 35 અને 18 વાય વાળા બંને પર છે, સજાતીય પર છે, નિશાની જુદી જુદી છે. બાદ બાકી લઈએ, 35y - 18y ગયા એટલે 17y વધશે. 17y + 11400 = 1750 × 7 કરીએ બરાબર 0. 7 અને 5 ગુણાકાર 7 × 35 વધી આવી 3 17 + 119 = 122. 17y + 11400 = 12250. 11400 ને આ બધું લઈએ, 17y = 12250 - 11400 બાદ કરીએ 0 5 12 4 1 0 1 0 0. 17y = 850. તો y બરાબર થાય 850 એના છેદમાં 70. 70 × 5 = 85. 0 મૂકી દો એટલે y બરાબર કેટલા મળ્યા? 50. y બરાબર આપણે શું ધારેલું છે? દડાની સંખ્યા એટલે એક બોલની કિંમત કેટલી થશે? 50. હવે આપણે x ની કિંમત ગણવાની બાકી, એટલે આપણને બેટ ની કિંમત જાણવા મળે. તો જે આપણે આદેશ લીધો છે x બરાબર 3800 - 6y / 7, આ જે સ્ટેપ છે એમાં y ની જગ્યાએ 50 મૂકીએ એટલે આપણને x મળશે. તો શું લખીશું આપણે સમીકરણ? લખવાનું કે x બરાબર 3800 - 6y / 7 માં y બરાબર 50 લેતા. x બરાબર 3800 - 6y / 50 - 7. 50 અને 6 નો ગુણાકાર 300 - 7. 3800 માંથી 300 ગયા એટલે 35 - 7 = 35. x બરાબર કેટલા મળ્યા? 500. x બરાબર 500 મળ્યા એટલે કે એક બેટની કિંમત 500 રૂપિયા હતી. આમ છેલ્લે આપણે જવાબ કઈ રીતે લખવાનો? તો ગણતરી પરથી કહી શકીએ કે એક બેટની કિંમત 500 રૂપિયા થાય અને એક બોલની કિંમત 50 રૂપિયા થાય છે. ત્યારબાદ પછીનો દાખલો લઈએ. એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે.
જો થોડુંક સમજો, શરૂઆતમાં ટેક્સી જે આપણે કાર ભાડે કરીને બેસીએ છીએ, રિક્ષામાં છકડામાં કેમ બેસતા હોઈએ છીએ, મેજિકમાં ટેક્સી ભાડું છે એ ગણવાનું છે. એ ભાડાની ગણતરી બે ભાગમાં કરી છે, એક નિશ્ચિત ભાડું અને બીજું કિલોમીટર પ્રમાણે ભાડું છે. એટલે આપણે મૂળ બે ભાડા થયા, એટલે નિશ્ચિત ભાડા માટે એક્સ રૂપિયા ધારશું અને કિલોમીટર દીઠ ભાડા માટે વાય રૂપિયા ધારશું. એટલે આપણે શું લખશું, ધારો કે ટેક્સીનું નિશ્ચિત ભાડું બરાબર એક્સ રૂપિયા અને કિલોમીટર દીઠ ભાડું બરાબર વાય રૂપિયા. નિશ્ચિત ભાડું એટલું તમે ટેક્સીમાં એક કિલોમીટર બેઠો તો એટલા રૂપિયા, માને કે નિશ્ચિત ભાડું પાંચ રૂપિયા મળ્યું હોય તો એક કિલોમીટર તમે ટેક્સીમાં બેઠો તો એ પાંચ રૂપિયા દેવાના, અને વીસ કિલોમીટર ટેક્સીમાં બેઠો તો તમારે પાંચ રૂપિયા દેવાના, એને નિશ્ચિત ભાડું કહેવાય. એની માટે આટલું ધાર્યું છે એક્સ રૂપિયા, અને કિલોમીટર દીઠ ભાડું કેટલું છે વાય રૂપિયા છે, એ બદલા કરે છે. માની લો કે એક કિલોમીટરના દસ રૂપિયા હોય તો ચાર કિલોમીટર બેઠો તો કેટલા થાય, દસ ચોખ્ખું ચાલીસ રૂપિયા. એક કિલોમીટરના વીસ રૂપિયા હોય તો પાંચ કિલોમીટરની મુસાફરી કરો તો કેટલા રૂપિયા થાય, સો રૂપિયા. એમ કિલોમીટર દીઠ ભાડું સો રૂપિયા થાય છે. હવે આપણને એવું કીધું છે કે દસ કિલોમીટરના અંતર માટે એકસો પાંચ રૂપિયા ચૂકવે છે. કોઈક વ્યક્તિ છે એ ટેક્સીમાં મુસાફરી કરે છે અને દસ કિલોમીટરની મુસાફરી કરે છે, અને એ કેટલા રૂપિયા ચૂકવે છે, એકસો ને પાંચ રૂપિયા ચૂકવે છે. એટલે નિશ્ચિત ભાડું અને કિલોમીટર દીઠ ભાડું એ ભેગું થઈને, ભેગું એટલે સરવાળો, કેટલા રૂપિયા થાય છે, એકસો ને પાંચ રૂપિયા થાય છે. તો નિશ્ચિત ભાડું તો એકસો એમના મધ્યે, એક કિલોમીટરના વાય રૂપિયા હોય તો દસ કિલોમીટર મુસાફરી કરે એના કેટલા રૂપિયા થાય, દસ વાય રૂપિયા થાય. તમારે તિરાશી મૂકવાની કે એક કિલોમીટરની, એક કિલોમીટર મુસાફરીના વાય રૂપિયા તો દસ કિલોમીટર મુસાફરીના કેટલા થાય, વાય ગુણ્યા દસ બરાબર દસ વાય રૂપિયા થાય. એટલે પહેલું સમીકરણ આપણું આવે તેનું છે નિશ્ચિત ભાડું એકસો રૂપિયા વત્તા કિલોમીટર દીઠ ભાડું દસ વાય રૂપિયા અને કુલ કેટલા રૂપિયા ચૂકવે છે, એકસો ને પાંચ રૂપિયા. આ આપણું પહેલું સમીકરણ બન્યું. બંનેના ભેગા થઈને કેટલા રૂપિયા મુસાફર આપે છે, એકસો ને પાંચ રૂપિયા આપે છે. હવે બીજું એવી રીતે કીધું છે કે જો કોઈ બીજો મુસાફર છે એ પંદર કિલોમીટર મુસાફરી કરે તો એ કેટલા રૂપિયા ચૂકવે છે, એકસો ને પંચાવન રૂપિયા ચૂકવે છે. બીજો મુસાફર પંદર કિલોમીટર મુસાફરીના એકસો પંચાવન રૂપિયા ચૂકવે છે. એટલે એનું સમીકરણ કઈ રીતે બનાવશો, તો કે નિશ્ચિત ભાડો તો એકસો રૂપિયા નું રહેશે વત્તા એ પંદર કિલોમીટર મુસાફરી કરે છે. દસ કિલોમીટર મુસાફરી કરી તો આપણે દસ વાય લખી દો, તો પંદર કિલોમીટર મુસાફરી કરે તો શું થાય, પંદર વાય, અને એના રૂપિયા કેટલા ચૂકવે છે, એકસો ને પંચાવન. એટલે આપણું બીજું સમીકરણ થશે એક્સ પ્લસ પંદર વાય બરાબર એકસો ને પંચાવન. આવતા આપણે બીજા સમીકરણના આધારે ગણતરી કરીને પહેલા સમીકરણમાં મૂકશું, ગમે એ રીતે ગણી શકો. તો પહેલા સમીકરણમાં આપણે એક્સ વાળા પદને સૂત્રનો ફટકા બનાવી, તો એક્સ બરાબર થશે એકસો પંચાવન ઓછા પંદર વાય. એક્સની કિંમત શું મળી આપણને, એકસો પંચાવન માઇનસ પંદર. આ જે એક્સની કિંમત મળી એ આદેશ તરીકે આપણે સમીકરણ માં લઈએ. સમીકરણ એકમાં એક્સ બરાબર એકસો પંચાવન ઓછા પંદર વાય આદેશ લેતા એક્સ પ્લસ દસ વાય બરાબર એકસો પાંચ આપેલું સમીકરણ. એક્સની જગ્યાએ હું મૂકશું એકસો પંચાવન માઇનસ પંદર વાય, એકસો પંચાવન માઇનસ પંદર વાય પ્લસ દસ વાય બરાબર એકસો ને પાંચ. પંદર વાયમાંથી દસ વાયની બાદ બાકી કરો એટલે માઇનસ પાંચ વાય ઉઠે, એકસો પંચાવનને સામે લઈ જાઓ, એકસો પાંચ માઇનસ એકસો ને પંચાવન, તેથી માઇનસ પાંચ વાય બરાબર એકસો પંચાવનથી પાંચ ગયા એટલે પચાસ અને અને મોટા પદની નિશાની અમારે કહેવાય માઇનસ, માઇનસ પાંચ વાય બરાબર માઇનસ પચાસ. બંને બાજુ માઇનસ કેન્સલ થઈ ગયા, ઓછે ઓછે વત્તા, એટલે પાંચ વાય બરાબર પચાસ. તો વાય બરાબર શું થાય, પચાસ ના છઠ્ઠા પાંચ, એટલે વાય બરાબર કેટલા મળે, દસ. પાંચ બાર પચાસ, વાય બરાબર કેટલા મળે, દસ.
એટલે કે એક કિલોમીટર ટેક્સીમાં બેઠે તો એને 10 રૂપિયા થાય છે. હવે આપણે એક્સની કિંમત કરીએ, જ્યારે સ્વરૂપ છે એક્સ વાય જગ્યાએ 10 મૂકો તો એક્સ બરાબર 150 માઇનસ 15 વાય માં વાય બરાબર 10. વાય બરાબર કેટલા મૂકવાના છે? 10. એટલે કે એક્સ બરાબર 150 માઇનસ 15 ગુણ્યા 10. 15 ગુણ્યા વાયની કિંમત 10, 15 દાણે 150. 150 માઇનસ 150 એટલે કે 5. એક્સ બરાબર કેટલા મળ્યા આપણને? 5 મળ્યા. આમ એક્સ આપણે ધારેલો છે શરૂઆતમાં ટેક્સીનું નિશ્ચિત ભાડો. ટેક્સીનું નિશ્ચિત ભાડો કેટલા રૂપિયા થયું? 5 રૂપિયા. તમે ટેક્સીમાં પગ મૂકીને બીજી મિનિટે ઉતરી જાવ તો 5 રૂપિયા તો દેવા જ પડે. અને વાય બરાબર 10 મળે એટલે શું થાય? એ મુસાફરીના આંકડા ઉપર આધાર રાખે. 1 કિલોમીટર મુસાફરી કરે તો 10 રૂપિયા દેવાના, 2 કિલોમીટર બેઠે તો 20 રૂપિયા દેવાના, 5 કિલોમીટર બેસે તો 25 રૂપિયા દેવાના. હવે આપણને હજી અમે એક પ્રશ્ન પૂછ્યો છે કે જો મુસાફર 25 કિલોમીટરની મુસાફરી કરે તો તેણે કેટલું ભાડું ચૂકવવું પડે? મુસાફર 25 કિલોમીટર મુસાફરી કરે છે તો તેણે કેટલું ભાડું ચૂકવવું પડે? તો આપણું જે સમીકરણ છે એમાં આપણે કિંમત મૂકીએ. મુસાફરી માટે ચૂકવવી પડતી રકમ બરાબર 25 કિલોમીટર મુસાફરી માટે ચૂકવવી પડતી રકમ બરાબર એક્સ વત્તા 25. કઈ રીતે એક્સ વત્તા 25 હોય? તો નિશ્ચિત ભાડો એક્સ તો લેવાનું છે અને કિલોમીટરને માટે વાય કરેલો છે. શરૂઆતમાં 10 કિલોમીટર હતા તો 10 વાય હતું, 15 કિલોમીટર હોય તો 15 વાય હતું, એમાં મુસાફર 25 કિલોમીટર મુસાફરી કરે છે તો 25 વાય થાય. એક્સની કિંમત આપણે કેટલી મેળવી છે? 5 વત્તા વાયની કિંમત કેટલી મેળવી છે આપણે? 10. તો 25 ગુણ્યા 10 એટલે 250, એમાં 5 ઉમેરો એટલે 255 આપણને જવાબ મળશે. 25 કિલોમીટરની મુસાફરી માટે મુસાફરને 255 રૂપિયા ચૂકવવા પડે. આ રીતે આપણે દાખલો જોયો. ત્યારબાદ 5મો દાખલો લઈએ. પાંચમી રકમ વાંચીએ. એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે એટલે કે અપૂર્ણાંક 9 ના છેદમાં 11 બને છે. એટલે આટલું સમજીએ. હવે વિદ્યાર્થી મિત્રો, કયા દાખલામાં કઈ રીતે ધારવું, દાખલાની શરૂઆત કઈ રીતે કરવી ખૂબ મહત્વનું હોય છે. ઘણા વિદ્યાર્થીને એમાં તકલીફ પડતી હોય છે. તો દરેક દાખલામાં અમુક દાખલામાં ધારવા માટે એની ચોક્કસ ગણતરી હોય છે, એ આપણે યાદ રાખવાની શીખવાની. તો જ્યારે અપૂર્ણાંકની વાત આવે એટલે અંશ અને છેદ થાય, એ તો આપણને ખબર પડે. અંશ અને છેદવાળી રકમ એને જ અપૂર્ણાંક કહેવાય. તો આપણે અંશ માટે હું ધારીશું એક્સ ધારીશું અને છેદ માટે હું ધારીશું વાય ધારીશું. એવું નથી કે અંશ માટે એક્સ ને છેદ માટે વાય ધારો, અંશ માટે વાય ધારો તો છેદ માટે એક્સ ધારી શકાય. પણ જનરલી આપણે અંશ માટે એક્સ મૂકીએ છીએ અને છેદ માટે વાય મૂકીએ છીએ. એટલે લખશું કે ધારો કે અપૂર્ણાંકનો અંશ, ધારો કે અપૂર્ણાંકનો અંશ એક્સ અને અપૂર્ણાંકનો છેદ વાય છે. અંશ એક્સ ધારો અને છેદ વાય ધારો. હવે અપૂર્ણાંક બને કઈ રીતે? દાખલા તરીકે તમને પેલા 2-3 ઉદાહરણ. અંશમાં 2 હોય અને છેદમાં 3 હોય તો અપૂર્ણાંક કયો થાય? 2 ના છેદમાં 3. અંશ 2 છેદ 3 હોય તો કયો અપૂર્ણાંક બને? 2 ના છેદમાં 3. જે રકમના અપૂર્ણાંક, જે અપૂર્ણાંકમાં અંશ 7 હોય અને છેદ 13 હોય, અંશ 7 હોય અને છેદ 13 હોય તો અપૂર્ણાંક કયો બને? 7 ના છેદમાં 13.
અંશ માં એક અને છેદ માં અગિયાર હોય તો અપૂર્ણાંક કયો બને? એક ના છેદ માં અગિયાર. એવી રીતે આપણે અંશ માં એક્સ હોય અને છેદ માં વાય હોય તો અપૂર્ણાંક કયો બનશે? એક્સ ના છેદ માં વાય. બરાબર? એટલે આપણે આ જે શરૂઆતમાં ધારેલું હોય જે ગણવાનું છે એને મૂળ અપૂર્ણાંક કહેવાય. શરૂઆતમાં ધારેલું હોય એને કહેવાનું તમારે મૂળ અપૂર્ણાંક. બે અંકની સંખ્યા હોય તેને મૂળ સંખ્યા. અત્યારે આપણે એને કહીશું મૂળ અપૂર્ણાંક. બરાબર? એક્સના છેદમાં વાય. જે મૂળ અપૂર્ણાંક છે એ આપણે હું ધાર્યો એક્સના છેદમાં વાય ધાર્યો. એટલે કે એક્સ અંશને છેદ વાય હોય એ ધારેલું છે તો એ અંશમાં છેદમાં મૂકો એટલે તમને કઈ સંખ્યા મળશે? એક્સના છેદમાં વાય. આપણે દાખલો પૂરો થાય ત્યારે જે એક્સ ને વાયની કિંમત મેળવી છે એ તમારા અહીં મૂકવાની આવશે એટલે તમારા મૂળ અપૂર્ણાંક છે. હવે આપણને એમ રકમમાં કીધું છે કે અંશ અને છેદ બંનેમાં બે ઉમેરતા ઉમેરતા આવે એટલે વધતાની વાત થઈ, સરવાળાની વાત થઈ એટલે વધતા નિશાની મૂકવાની થઈ. અંશમાંય બે ઉમેરવાના અને છેદમાંય બે ઉમેરવાના. તો અંશ એક્સ ધાર્યો છે એમાં બે ઉમેરવા એટલે એક્સ વધતા બે. એટલે આપણે શું લખશું? અંશમાં બે ઉમેરતા એટલે અંશ કેટલો થશે? એક્સ પ્લસ બે. અંશમાં બે ઉમેરતા એટલે અંશ શું લખવાનો? એક્સ વત્તા બે. છેદમાં બે ઉમેરતા છેદ થશે વાય વત્તા બે. વિજાતીય પર છે એટલે કાંઈ એનો સરવાળો બાદ બાકી તો થાય નહીં. અંશ અને છેદ બંનેમાં બે ઉમેરતા તે નવના છેદમાં અગિયાર બને છે. તો હવે આપણે ગણતરીમાં અંશને છેદમાં અંશમાં આ લેવાનું છેદમાં એટલે કે એક્સ પ્લસ બે અને છેદમાં વાય પ્લસ બે. જેનો અંશ એક્સ વત્તા બે હોય અને છેદ વાય વત્તા બે હોય એ અપૂર્ણાંક કયો બને છે? તો રકમ આપ્યું છે આપણને તે અપૂર્ણાંક બને છે નવના છેદમાં અગિયાર. એટલે આપણે નવના છેદમાં અગિયાર મૂક્યું. ચોકડી ગુણાકાર લઈએ. ચોકડી ગુણાકારની ગઈ રકમ બરાબરની સામે સામે હોય ત્યારે છેદના પછી કાંઈ ગુણાકાર કરીને મૂકવાનું નહીં. ક્રોસ પર નાખો રકમ એટલે અગિયાર કૌંસમાં એક્સ પ્લસ બે બરાબર નવ કૌંસમાં વાય પ્લસ બે. આપણે જે પહેલું સમીકરણ સુરેખ સ્વરૂપમાં મેળવવાનું છે એની માટેની આ બધી પ્રક્રિયાઓ ચાલેલી છે. અગિયાર કૌંસમાં એક્સ પ્લસ બે ઇક્વલ નવ કૌંસમાં વાય પ્લસ બે. છેદ ખાલી કરી દેવાનું, કૌંસ છોડોને ગુણાકાર કરો. અગિયાર એક્સ પ્લસ બાવીસ બરાબર નવ વાય પ્લસ અઢાર. અચલ પદો એને બરાબરની પહેલાં રાખવાના, સોરી અચલ આપણે ચલો એને બરાબરની પહેલાં રાખવાના. આંકડાને સામે મૂકી દો એટલે નવ વાય પ્લસ છે આ બાજુ એટલે માઇનસ થશે, બાવીસ પ્લસ છે સામે જાય એટલે માઇનસ થશે. અગિયાર એક્સ ઓછા નવ વાય બરાબર અઢાર માઇનસ બાવીસ. અગિયાર એક્સ ઓછા નવ વાય બરાબર અઢાર માઇનસ બાવીસ. તેથી અગિયાર એક્સ ઓછા નવ વાય બરાબર અઢારમાંથી બાવીસ બાદ કરો એટલે કેટલા મળશે આપણને? માઇનસ ચાર. આ આપણું પેલું સમીકરણ મળ્યું. અગિયાર એક્સ ઓછા નવ વાય બરાબર માઇનસ ચાર. આપણું પેલું સમીકરણ થયું. હવે આપણે બીજા સમીકરણ માટે જોઈએ. બીજા સમીકરણ માટે શું કીધું છે? જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં ત્રણ ઉમેરતા તે પાંચના છેદમાં છ થાય છે તો તે અપૂર્ણાંક શું? જેમ આપણે હમણાં અંશમાં એક્સ બે ઉમેરે તો એક્સ પ્લસ બે ને એક્સ પ્લસ ત્રણ થયું એમ હવે શું કીધું છે? બીજા સમીકરણ માટે અંશમાં અને છેદમાં ત્રણ ઉમેરતા તો અંશમાં ત્રણ ઉમેરો તો શું થશે અપૂર્ણાંક? અંશમાં ત્રણ ઉમેરતા એટલે નવો અંશ કેટલો થાય? એક્સ વત્તા ત્રણ. છેદમાં ત્રણ ઉમેરો એટલે નવો છેદ કેટલો થશે? વાય વત્તા ત્રણ. તો જે અપૂર્ણાંકમાં અંશ એક્સ પ્લસ ત્રણ અને છેદ વાય પ્લસ ત્રણ બને એની કિંમત કેટલી થાય છે? તો રકમ આપણે નાખ્યું છે કે એની કિંમત થાય છે પાંચના છેદમાં છ. ફરી વાર ચોકડી ગુણાકાર લઈએ. એક્સ પ્લસ ત્રણને છ વડે ગુણીશું, વાય પ્લસ ત્રણને પાંચ વડે ગુણીશું. જેમ સદરૂપ પહેલાં સમીકરણ હતું એ જ રીતે આનું સદરૂપ આપીએ. છ કૌંસમાં એક્સ પ્લસ ત્રણ બરાબર પાંચ કૌંસમાં વાય પ્લસ ત્રણ. તેથી
6x + 18 = 5y + 15 y ના અલગ ઓર્ડર અમે લીધા 6x - 5y = 15 - 18 એટલે કે 6x - 5y = 15 નો ઘડિયાળ એટલે - 3 આપો બીજો સમીકરણ બન્યો એ પણ અમે લખી નાખીએ 6x - 5y = - હવે કોઈ પણ એક સમીકરણમાં આપણે આદેશ લઈએ સમીકરણ એક માંથી આદેશ લઈએ આપણે તો 11x ઓછા 9y બરાબર કેટલા મળશે માઇનસ 4 માઇનસ વાળો પદને ફેરવે લઈ જાઓ એટલે 11x = માઇનસ 4 વત્તા 9y 11 ને છેદમાં લાવો એટલે x બરાબર શું થશે 9y ને આગળ લઈ લો 9y ઓછા 4 છેદમાં 11 x બરાબર 9y માઇનસ 4 છેદમાં 11 જે આદેશ છે એ આપણે સમીકરણ 2 માં લઈએ સમીકરણ 2 માં જે x આવે ત્યાં કિંમત મૂકીએ એટલે કે 6 + x ની જગ્યાએ મૂકીએ 9y ઓછા 4 છેદમાં 11 આદેશ થી કયું મૂક્યો ઓછા 5y = માઇનસ 3 સમીકરણ 2 માં x = 9y ઓછા 4 છેદમાં 11 આદેશ લેતા 6 ને 11 ના કઈ છેદ ઉતાર નથી એટલે 6 વડે x ની બે રકમ ને ગુણી નાખો અને 5 છોડી નાખીએ 9 વડે 6 નો ગુણાકાર એટલે 54 y ઓછા 6 વડે 4 નો ગુણાકાર 24 છેદમાં 11 ઓછા 5y = માઇનસ 3 54y માઇનસ 24 ઓછા 11 ને 5 નો ગુણાકાર 55y છેદમાં 11 = માઇનસ 3 54y અને 55y બાદ બાકી લો એટલે માઇનસ y આવશે તેથી માઇનસ y માઇનસ 24 = 11 અને માઇનસ 3 નો ગુણાકાર એટલે માઇનસ 33 ઓછા 24 નામ લઈ લો એટલે માઇનસ y = માઇનસ 33 + 24 એટલે કે માઇનસ y = 33 માંથી 24 બાદ કરો એટલે 9 મોટા પદની નિશાની એટલે માઇનસ માઇનસ 9 એટલે y = 9 બે બાજુ માઇનસ કેન્સલ થઈ ગયા ઓછી હશે વત્તા થઈ ગયા એટલે y = કેટલા મળ્યા 9 એટલે y છેદ માટે ધાર્યું એટલે છેદ મળી ગયો 9 હવે x અંશ માટે ધાર્યું છે અંશની કિંમત ગણવા માટે જે આદેશ લીધો છે એમાં આપણે કિંમત મૂકીએ તો લખશું કે x y = 9 9y - 4 છેદ માં 11 માં y = 9 લેજો x = 9 cos માં 9 ઓછા 4 છેદ માં 11 9 ને 81 ઓછા 4 છેદ માં 11 81 માંથી 4 ગયા એટલે 77 છેદ માં 11 એટલે કે x = 11 વત્તા 77 x = કેટલા મળ્યા આપણને 7 મળ્યા એટલે કે જે પૂર્ણાંક શરૂઆતમાં આપણે ધાર્યો હતો શરૂઆતમાં આપણે મૂળ પૂર્ણાંક ધાર્યો હતો x ના છેદમાં y એમાં x ની જગ્યાએ 7 મૂકી દેવાના y ની જગ્યાએ 9 મૂકી દેવાનું એટલે 7 ના છેદમાં 9 આ તમારો જવાબ થાય મૂળ પૂર્ણાંક આપણને કયો મળશે 7 છેદ આ રીતે આપણે ગણતરી થશે હવે છઠ્ઠો દાખલો લઈએ પાંચ વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી થશે પાંચ વર્ષ પહેલાં જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 7 ગણી હતી તો તેમની એટલે કોની જેકબની વર્તમાન ઉંમર કેટલી હશે એટલે આમાં આપણને બે વ્યક્તિની વાત કરીએ જેકબ અને એનો દીકરો એટલે આપણે જેકબની ઉંમર x ધારીએ દીકરાની ઉંમર y વર્ષ ધારીએ ધારો કે જેકબની
वर्तमान उम्र એટલે કે હાલની ઉંમર બરાબર x વર્ષ છે અને પુત્રની વર્તમાન ઉંમર બરાબર y વર્ષ છે જેકબની વર્તમાન ઉંમર x વર્ષ છે પુત્રની વર્તમાન ઉંમર y વર્ષ છે હવે હું કીધું છે આપણને કે 5 વર્ષ પછી પછી શબ્દ આવે એટલે હવેની વાત થઈ ઉંમર વધશે વધે ક્યારે તો કે ઉમેરો તો અને ઉમેરો હોય તો કઈ નિશાની મૂકવી પડે વધતાની એટલે બે વ્યક્તિની ઉંમરમાં 5 5 ઉમેરવાના એટલે જેકબની ઉંમરમાં 5 ઉમેરવાના પુત્રની ઉંમરમાં 5 ઉમેરવાના તો 5 વર્ષ પછી જેકબની ઉંમર બરાબર 5 વર્ષ પછી જેકબની ઉંમર બરાબર એક્સ પ્લસ 5 વર્ષ અને 5 વર્ષ પછી પુત્રની ઉંમર બરાબર વાય પ્લસ 5 વર્ષ હવે 5 વર્ષ પછી જેકબની ઉંમર પુત્રની ઉંમર કરતાં 3 ગણી થશે આના સરખામણી આવે એટલે આપણે શું કરવાનું બરાબર નિશાની મૂકી દેવાની પહેલાં પણ ઉલ્લેખ આવે છે કે જેકબની ઉંમર પુત્ર કરતાં 3 ગણી થશે જેકબની ઉંમર પુત્ર કરતાં એટલે વાંચવામાં કે બોલવામાં પહેલાં વહેલા જેકબની વાત આવી એટલે જેકબ માટે જે ધારેલું છે પહેલાં મૂકવાનું એટલે એક સંખ્યા 5 મૂકવાના જેકબની ઉંમર પુત્ર કરતાં પુત્રની ઉંમર માટે શું ધાર્યું છે વાય કરતાં 5 અને આના 3 ગણા કરવાના છે પુત્ર કરતાં 3 ગણા છે